श्री कृष्ण विद्यार्थीओ, आज आपणे धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति जेनु स्वाध्याय छे 4.5 एनो पहेलो सम छे ए आपणे करवानो छे। तो एनी जे सम छे एनी सूचना जोई लईए। कीधुं के नीचेनी रचना करो, तो एमां तमने कीधेलुं छे के आर ई 5.1 सेमी छे, धरावतो चोरस आर ई ए डी मीन्स रीड रचो। हवे तो के आपणे बधाने खबर ज छे के चोरस छे एनी बधी ज बाजू केवी होय सरखी, एटले अहीं आर ई नी किंमत छे ई 5.1 छे, तो बधा जेटली बाजू छे चार चार बधानी केटली छे 5.1, अने जे चोरस छे एना बधा ज खूणा केवा होय छे तो के काटखूणा। तो अहीं आपणे छे मे 5.1 सेमी नुं आर ई दोरेलुं छे, तो ई छे ई आपणे 90 डिग्रीस नो एक खूणो बनावशुं, बराबर? जे तमने ख्याल छे आपणे कई रीते 90 डिग्रीस छे एनो खूणो बनावीए छीए, बराबर? फरी पाछो अंदरथी लईने अहींयाथी लईने एक ચાપ લગાવીશું, ફરી પાછી આપણે અહીંયાથી જે ચાપ અગાઉની છેદેલી છે અહીંયાથી રાખીને ફરી પાછી એક ચાપ લગાવીશું, એ ચાપ થોડી મોટી લઈ લેશું। ફરી પાછી આ જે ચાપ છે બીજી લીધેલી ચાપ એના ઉપર રાખી અને એક ચાપ લગાવીશું। હવે જે ખૂણો છે એ આપણો કેટલાનો થઈ ગયો, તો કે 90 ડિગ્રીસનો। તો અહીંયા છે એમએ, તો કે અહીંયા 90 ડિગ્રીસ છે એનું, તો કે ઈ ઉપરથી એક કિરણ રચેલું છે જેનું નામ છે એમ, ઈ એમ એવું એક કિરણ, અને અહીંયા 90 ડિગ્રીસનો ખૂણો કરેલ છે। હવે તો કે ચોરસની બધી બાજુ સરખી છે, તો આપણે છે સૌથી પહેલાં ઈને કેન્દ્ર લઈ અને 5.1 સેમીની ચાપ લગાવીશું, જે મેં માપ લીધેલું છે તમારે પણ એ મુજબ લેવાનું છે 5.1 સેમી, અને અહીંયા એક ચાપ લાગશે તમે જોઈ શકો છો, બરાબર? એટલે આ છે મેં 5.1 સેમીની ચાપ લગાવેલી છે। હવે તો કે આપણે આરને કેન્દ્ર લઈ ફરી પાછી એક ચાપ લગાવીશું, એ પણ ચોરસ છે એટલે બધી બાજુ સરખી હોય એટલે ચાપ છે એમાં કોઈ આપણો માપ છે એ બદલશે નહીં। ફરી પાછું જે અહીંયા આપણે છે આર ઈ એ, તો આપણે અહીંયા એ નામ આપી દેશું, બરાબર? તો ઈ એ છે એ પણ 5.1 સેમીના છે। હવે તો કે અહીંયા છે આરને લઈને એક ચાપ મારી, તો ફરી પાછી આપણે એને લઈ અને એક ચાપ લગાવીશું એ જ માપની, બરાબર? હવે આપણે છે તો કે વારા ફરતી છે એ બધા જોડી દઈશું, એટલે આપણો ચોરસ છે એ કમ્પ્લીટ થઈ જશે, બરાબર? આ રીતે છે એ વારા ફરતી આપણે જોડતા જશું, એટલે આપણો ચોરસ છે એ કમ્પ્લીટ થઈ જશે। તમે જોઈ શકો છો ચોરસ છે એ કમ્પ્લીટ થઈ ગયો, બધી જ બાજુ કેટલી હોય 5.1 સેમી, અને અહીંયા છે આર ઈ એ, તો આ કયું નામ આવશે આપણું? ડી। તો અહીં ચોરસ રીડ છે એ કમ્પ્લીટ થાય છે। હવે આપણે એના પછીનું તો કે શું કરશું, તો કે બીજો સમ છે જેના વિકર્ણની લંબાઈ 5.2 સેમી જ હોય અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ। અગાઉ આપણે એક સમબાજુ ચતુષ્કોણ આવેલો છે જેનું છે આપણે એ કરેલો હતો, તો સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર છે એ કાટખૂણે દુભાગે છે, જે આપણે યાદ રાખવાનું છે। એટલે કે અહીંયા છે આપણે ચતુષ્કોણ છે ડબલ્યુ એક્સ વાય ઝેડ, મેં મારી રીતે ધારણા કરેલી છે, તમે એબીસીડી પણ રચી શકો છો। તો મેં એક્સ અને વાય છે એ 5. તો કે અહીંયા 2 સેમી છે એના દોરેલા છે, અહીંયા 5.2 સેમી એમાં એક્સ વાય દોરેલા છે, બરાબર? હવે તો કે શું કરવાનું છે, તો કે 5.2 સેમીનું એક્ઝેડ અડધું સેન્ટર શું થાય, તો કે 52 કટ ના કર, 52 ના અડધા 26 એટલે 2.6 છે, અહીંયા તમારે અહીં ટપકું કરવાનું છે, બરાબર? અહીંયા આપણે પછી એ નામ આપી દઈશું, પણ હવે આપણે શું કરશું, તો કે જે 2.6 છે, બરાબર, એ છે સોરી 5.2 છે, અહીંયા 2.6 એ ટપકું કરેલું છે, હવે એના અડધાથી થોડું વધારે માપ લેશું, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? આજે મેં માપ લીધેલું છે એ મુજબ। હવે તો કે એકવાર એક્સને કેન્દ્ર લઈ અને ચાપ લગાવવાની છે, ઉપર લગાવી એ રીતે નીચે લગાવીશું, પછી એકવાર ઝેડને કેન્દ્ર લગાવ્યું હતું, હવે આપણે તો કે એક્સને કેન્દ્ર લગાવીને લગાવીશું ચાપ, પેલું ઝેડ હતું, બરાબર, જેમ ઉપર લાગેલી છે એમ જ આપણે ચાપ લગાવીશું નીચે, બરાબર? હવે આપણે તો કે એનો એક લંબ વિભાજક દોરી લેશું, તો
अहियाँ लंब विभाजक है रचना करे आ रीते दोरी लैसु बराबर ते जी सको आ एक मैं लंब विभाजक दौरे एनु बिंदु है पची ओ नाम आपी देसु आ रीते तैयार थे हवे अपनी पास तो के डबल्यू और वाय छ पॉइंट के सेमी है चार तो जो छ पॉइंट चार सेमी है पहले एना अर्धा कर नाखा तो छ पॉइंट चार सेमी एटले शू थे तो के चौसठ चौसठ से अर्धा के छा अर्धा त्रण और चार अर्धा बी एट त्रण पॉइंट बे थाय तो आप शू करवा तो त्रण पॉइंट बे नु माप लेवा हूँ लू छू अहीं त्रण पॉइंट बे सेमी माप लय वच्चे ज्यां ओ सेंटर छे त्यांथी एक चाप लगावानी एवी ज रीते एक चाप छे फरी पाछो ओ नुं केन्द्र लईने नीचे लगावानी छे बराबर आ रीते छे ई चाप लगावानी थशे यहां आपणे नाम आपशुं बराबर यहां नाम आपी देशुं अहीं डबल्यू एक्स तो अहीं आवशे वाय अने झेड कम्प्लीट हवे आपणे एने वारा फरती छे आ रीते छे बराबर आज अहीं डॉट अहीं बीजो एक अहीं अपने चाप छेदेली छे अहीं आ रीते छे ए आपणे एने जोड़ी देशुं वारा फरती तो आपणो जे समबाजु चतुष्कोण छे ए तो के कम्प्लीट थई जाय छे तमे जोई शको छो अहीं हूँ छू जोड़ू छू ए मुजब तमे पण आज आकृति छे मैं जे मुजब मैं जोड़ेलो छे ए मुजब तमारे तो के जोड़वानो छे बराबर अने व्यवस्थित धीरे धीरे एटले कोईपण छे तो के मापथीमां फेरफार थाय नहीं अने आ आपणे जे चाप लगावेली छे ए छ पॉइंट बे छ पॉइंट बे सेमी छे एना केवा करेला हता सॉरी छ पॉइंट चार सेमी छे एना केवा करेला हता तो के अर्धा बराबर तो आ रीते समबाजु चतुष्कोण छे एनी रचना छे ए थाय छे हवे आपणे त्रीजो सम छे ए जोईए एवा लंबचोरसनी रचना करो के जेनी पांच पासेनी बाजुओनी लंबाई पांच सेमी अने चार सेमी होय अहीं मैं धारणा करेली छे ए बी ए पांच सेमी छे अने ए बी ए चार सेमी छे तो लंबचोरसनी साम सामेनी बाजू केवी होय तो के सरखी तो अहींया पहेला मैं ए बी छे ए तो के पांच सेमी छे ई दोरेला छे लंबचोरसना बधा खूणा हमेशा केवा होय छे तो के काटखूणा एटले हूँ एने केन्द्र राखी अने 90 डिग्रीस छे एने खूणो दोरी लऊं छू बराबर तमे जोई शको छो अहींया एने केन्द्र राखी अने एक तो के चाप छे दोरू छू फरी पाछी अंदरनी साइड राखी अने एक चाप लगावीशुं फरी पाछी ई चाप लागेली छे एना ऊपर राखी अने फरी पाछी एक चाप लगावीशुं जे मोटी कर नाखशुं बराबर फरी ए जे चाप छे एना ऊपर राखी अने एक चाप लगावी देशुं अने अहींयाथी पण राखशुं तो पण ए चाप आवी जशे एमां कोई फेर पड़शे नहीं अने हवे छे आपणे 90 अंशनुं एक किरण छे एनी रचना करशुं बराबर तो आपणे छे ए किरण छे ए तो के दोरीए बराबर जे हमेशा 90 डिग्रीसनुं थशे हवे आपणे शुं करवानुं छे तो के चार सेमी छे एनुं एक माप लेवानुं छे अने एने केन्द्र राखी अने एक चाप लगावानी छे एटले पहेला हूँ छे चार सेमी छे एनुं एक माप लई लऊं छुं अने पछी आपणे एने केन्द्र लई अने एक चाप लगावीशुं जे चार सेमीनुं छे अहींया एने केन्द्र लई अने एक चार सेमीनी चाप लगावेली छे जे तमे जोई शको छो बराबर फरी पाछो आपणे तो के बी ने केन्द्र लई एक चार सेमीनी चाप लगावीशुं पछी आपणे तो के अहींया जे केन्द्र छे अगाउनी चापनुं एक ए छे अहींयाथी चाप फरी पाछी तो के एक चाप लगावीशुं आपणे बराबर जे तमे जोई शको छो आ रीते तो चाप लागेली छे अने हवे आपणे छे तो के वारा फरती जोड़ी देशुं तो अहींया आवशे ए बी बराबर पछी आपणे ऊपर नाम आपी देशुं सी अहींया आवशे डी अने जे किरण रचेलुं हतुं एनुं नाम आपी देशुं एक्स तो हवे छे आपणे वारा फरती छे ए जोड़ी लईशुं आपणे बी ने चार सेमी छे एटले चाप लगावेली हती हवे डी छे एने चार नी पण सॉरी पांच सेमी आवशे कारण के लंबचोरसनी साम सामेनी बाजू सरखी होय तो आपणे पांच सेमी में माप लीधेलो छे अने डी ने केन्द्र राखीने लगावानुं छे चार सेमी नहीं बराबर सॉरी एटले हवे तमे पांच सेमी ने अने चाप लगावीशो फरी हवे तो के शुं करशुं तो के आपणे वारा फरती छे
ए बधाने तो के जोड़ी दईसू। तो आप स्केल लाइए अने बधाने छे अहीं जे छे एने तो के जोड़ी दईसू। तो अहीं छे आजे जे साम सामी 5 सेमी छे, अहीं छे ए 4 सेमी छे, बराबर जे मैं तमने कीधेलू हतु ए मुजब। हवे एटली लंबचोरस छे आपणो ए तो के कम्प्लीट थाय छे। हवे आपणे तो के अहीं छे चौथो सम समांतर बाजु चतुष्कोण ओके रचो, ज्यां ओ ने के केटलो होय 5.5 सेमी, एटले मैं ओके छे 5.5 सेमी छे ए लाइन दोरेली छे। पछी कीधुं के ए 4.2 सेमी होय, शुं आ अनन्य छे? तो पेला आपणे सम करता पेला के आपेला माप छे ने पूरता नथी, एटले तेथी चतुष्कोण आपणे दोरी शकीए नहीं, परंतु आपणे कोई खूणो छे एनी धारणा करी अने ओके छे ई आपणे रची शकीए। तो अहींया हुं खूणो छे ओ छे ई 60 अंशનો બનાવું છું જે હું ધારણા કરું છું। તો 60 અંશનો ખૂણો કેમ થાય છે તમને દરેકને ખ્યાલ છે, બરાબર? હવે અહીંયાથી અંદરથી એક આપણે ચાપ લેશું અને જે ખૂણો બનેલો છે એ આપણો કેટલો છે તો કે 60 અંશનો। હવે અહીંયા જે 60 ની ચાપ લગાવેલી હતી એ જ રીતે કે ની પણ 60 ની ચાપ લગાવેલી છે, અને બરાબર અહીંયા છે આ રીતે ઓ છે 60 અંશનો છે, એવી જ રીતે અહીંયા પણ એક ખૂણો છે એ રચેલો છે। હવે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે જે ખૂણો છે એમાં તો કે 4.2 સેમી માપ છે, એ કેનું માપ છે તો કે કે અને એ। તો હું 4.2 સેમી માપ લઈ લઉં છું અને પછી આપણે કે ને કેન્દ્ર રાખી અને એક ચાપ લગાવીશું। તો અહીંયા કે ને કેન્દ્ર લઈ અને 4.2 સેમીની એક ચાપ લગાવીશું, એવી રીતે આપણે ઓ ને કેન્દ્ર લઈ એ પણ એ 4.2 સેમીની એક ચાપ લગાવીશું। પછી આપણી પાસે તો કે જે ચતુષ્કોણ છે સમાંતર એની સામસામે બાજુ કેવી સરખી, તો ઓ કે છે એવી જ કઈ હશે એ વાત, તો એ ને વાય છે બરાબર, એ આપણે તો કે 5.5 સેમી લેશું। હવે અહીંયા તો કે આપણે છે એને કેન્દ્ર લઈ અને 5.5 સેમી છે એની એક ચાપ લગાવીશું, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ઓ કે એ અને અહીંયા આવશે વાય, અને અહીંયા જે કિરણ છે એનું આપણે કોઈ એક નામ આપી દેશું પી, અથવા તમે તમારી રીતે નામ આપી શકો, અને જે ચતુષ્કોણ છે આપણે વારાફરતી જોડી દઈશું। હવે જે ચતુષ્કોણ છે એને મેં જોડી દીધો છે આ રીતે છે, આપણે ઓ કે એ વાય એ ચતુષ્કોણ છે એ આપણી ધારણા કરીને દોરેલો છે, જ્યાં આપણે એકેય ખૂણાના માપ આપેલા હતા નહીં તેથી આપણે એને દોરી શકતા નથી, એટલે આ જે ચતુષ્કોણ છે આપેલ માપ પૂરતા નથી, પરંતુ ધારણા કરી અને આપણે ચતુષ્કોણ અહીંયા રચેલું છે માટે માપ પૂરા ન હોવાથી આ જે ચતુષ્કોણ છે એ અનન્ય નથી। હવે અહીં આપણે છે આપણું જે ચેપ્ટર છે નંબર 4 એનું સ્વાધ્યાય 4.5 છે એ પૂર્ણ થાય છે, અને અહીં ચેપ્ટર છે એ પણ પૂર્ણ થાય છે। હવે પછીનું જે ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં છે, માહિતીનું નિયમન ચેપ્ટર નંબર 5, જેના માટે તમારે અર્ચિતની ગ્રાફ પોથી છે એ લેવી જોઈશે, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કેવી હશે એ હું તમને બતાવીશ। તો અહીં આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ થાય છે।